મિત્રો નમસ્કાર. ખૂબ સરસ રળિયામણી સવાર છે અને આવી રળિયામણી સવાર આપણે લગભગ સવારમાં સૂવામાં ગુમાવી દેતા હોઈએ છીએ. ઉઠવામાં આપણે ખૂબ મોડું કરી દઈએ છીએ, જીવનમાં પણ અને દિવસમાં પણ. સવારે પથારીમાં કદાચ જાગી જઈએ છીએ, પણ જાગતા જાગતા ઉઠવાના વિચારો કરીએ છીએ. ખૂબ વિચારો ન કરવા, જીવનમાંય ખૂબ વિચારો ન કરવા અને ઉઠવામાંય ખૂબ વિચારો ન કરવા. એકવાર જાગ્યા પછી હબદેન ઊભું થઈ જવું, ઊભા થવામાં ફક્ત ક્રિયા કરવાની, ફક્ત ક્રિયા કરવાની, વિચાર નહીં કરવાના, બહુ વિચાર નહીં કરવાના. આપણને ઈશ્વર જગાડે છે ને સવારમાં, એ દૈવી કૃપાથી આપણે જાગીએ છીએ. આપણને એમ લાગે કે આપણે કંઈક વિચારો કરીએ છીએ, કંઈક આપણે કામ કરવું, માનો કે મને તરસ લાગી એટલે હું શું કરું, પહેલાં વિચાર કરું મને તરસ લાગી છે, પછી પાણીનો વિચાર કરું, પછી પાણી પીવા દોડું અથવા ચાલું. એટલે પહેલાં વિચાર આવ્યો પછી ક્રિયા થઈ. પણ યાદ રાખજો કે જીવનમાં જ્યાં જ્યાં આપણે ઓછા વિચારો કરીએ છીએ અને પછી જે કામ થાય છે એ કામ જ દબંગ હોય છે, એ કામમાં જ આપણને યશ મળ્યો છે. મારા એક મિત્ર બહુ કરોડોપતિ, એમને ફામે હું એક વખત રોકાણો હતો અને વાત કરતા હતા એની સફળતાની, ત્યારે એણે મને એક સરસ વાત કરી કે મેં જીવનમાં જેટલું જેટલું કાયમું છે ને એ ખૂબ આયોજન કરીને, આયોજનપૂર્વક એને આફ્રિકામાં એના યુનિટ ખોલ્યા હતા અને આવું બધું ઘણું પ્લાનિંગ કરીને કર્યું હતું, એમાં એ બધે નિષ્ફળ ગયા. પણ ક્યાંક એ કામ સામેથી આવ્યું, કોઈ સંજોગો એવા સર્જાણા, કોઈ ઘટના એવી બની અને એ કામ સામેથી એની સામે આવ્યું અને એને કરવું પડ્યું કે કર્યું, એવા ધંધામાં ક્યાંય રોકાણ કરી લીધું, એમાં એને બહુ મોટી સફળતા મળી. આવા એક મિત્ર નહીં, ઘણા બધા મિત્રો પાસેથી મેં સાંભળ્યું. એટલે એક વસ્તુ યાદ રાખવાની, જેમ સવારે ભગવાન ઉઠાડે છે ને આપણને, આપણે સવારમાં ઉઠીએ છીએ ત્યારે આપણે એમ નથી પહેલાં વિચાર કરતા કે ચાલો સવાર થઈ હવે હું જાગી જાઉં, આવો વિચાર નથી કરતા. પહેલાં આપણે જાગી જઈએ છીએ અને પછી આપણે ક્રિયા કરીએ છીએ, ઉઠવાની, હાલવા ચાલવાની, બ્રશ કરવાની, મોઢું ધોવાની, બધી ક્રિયા પછી કરીએ. જીવનમાં પણ જ્યાં જ્યાં આપણે વિચારો કરીએ છીએ ને, અરે ઇવન બોલવામાં વક્તા હોય ને, વક્તા આ વિશે કહેવાય છે કે તૈયારી કરીને જે વક્તા બોલે છે ને પોતે બોલે છે, પણ વગર તૈયારીએ બોલે છે ને એ અંદરનો ઈશ્વર બોલે છે. આપણા શાસ્ત્રોમાં, દર્શનોમાં પણ એમ છે. આપણા જે વેદો છે, આપણા જે ઉપનિષદો છે, એ કોઈ તૈયારી કરીને લખેલા નથી, એ લાધ્યું છે, અંદરથી ઉગ્યું છે, એ આવેલું છે અંદરથી. એણે વિચારો કરી, આ પુસ્તક નથી, એ શાસ્ત્ર છે. આપણે લખીએ પુસ્તક લખીએ અને આ જે આર્ષદ્રષ્ટાઓ લખે ને શાસ્ત્ર લખે, કારણ કે એને અંદરથી લાધેલું છે. અંદરથી જે લાધે, અંદરથી જે ઉગે, મોટે મોટી શોધો થઈ વિજ્ઞાનની, જે દબંગ શોધો કહેવાય, કેવી શોધો, દાખલા કે રેડિયોની શોધ હોય કે કોઈ ઘણી બધી એવી શોધો કે જેને જે પાયાની શોધ છે, જેની ઉપર ઘણા બધા વિજ્ઞાનના સિદ્ધાંતો ઊભા છે, આ બધી શોધો અકસ્માતે થઈ છે. કોઈ વૈજ્ઞાનિક કે હું આ શોધવાનો છું, આમ કરવાનો છું, એવું નથી. કરતો હોય બીજું ને થઈ જાય કંઈક બીજું, શોધતો હોય બીજું ને શોધાઈ જાય બીજું. એટલે મિત્રો, અંદરનો કોઈ છે ને એક ઈશ્વર છે, કોઈ એને અનકોન્શિયસ માઇન્ડ કહે, કોઈ એને અચેતન મન કહે, કોઈ એને બીજું ત્રીજું કહે, પણ ખરેખર કોઈ અદ્રષ્ટ શક્તિ છે અને એ આપણા બધા કામ પૂરા કરે છે. એટલે બહુ વિચારો નહીં કરવાના, બહુ તર્ક નહીં કરવાનો, બહુ શંકા નહીં કરવાની, શ્રદ્ધા કરવાની, વિશ્વાસ કરવાનો, એટલે સંઘ દ્વારકા પહોંચી જાય છે. આપણે તર્કમાં ને ખૂબ ખૂબ વિચારશીલ માણસો આ દુનિયાને આપ્યું છે, એના કરતાં ગાંડા, અડિયલ, ખંતીલા, ધૂની માણસો આ દુનિયાને ખૂબ આપ્યું છે. ખૂબ વિચારો કરેલા માણસો, વિચાર કરતા માણસો, એ ખરેખર વાદો આપ્યા છે અને એ વાદો ભવિષ્યની અંદર હામ હામાં ઊભા રહીને અને લડાયું થઈ છે. પણ જે અંદરથી લાદે છે, એ કદાચ શબ્દ હોય, એ કદાચ કોઈ સૂજ હોય, એ કદાચ કોઈ કામ હોય, એ કોઈ કદાચ ધંધો હોય, એ કદાચ કંઈ પણ હોય, અંદરથી લાગે ને. ગાંધીજી ઘણી વખત કહેતા હતા, મારું બુદ્ધિ કે ને એના કરતાં હું મારું હૃદય કે ને એનું વધારે માનું છું. એટલે મસ્તિષ્કની, મસ્તિષ્ક બહુ સારું છે, બુદ્ધિ એ અજ્ઞેયવાદ આપ્યો છે, બુદ્ધિવાદ આપ્યો છે, એ ઘણું બધું બતાવી શકે છે. તર્કની છલાંગો ઘણી બધી છે. આપણે ત્યાં કેન ઉપનિષદ લખાણું છે, આ કેમ, આ કેમ, આ કેમ, એ કેન ઉપનિષદ એટલે એક તર્ક જ છે, પણ એનાથી વિશેષ એની અંદર છે, ભીતરમાં છે, ગુહામાં છે, હૃદયમાં છે. એટલે હૃદયની અંદર જે સૂજે છે ને એ કંઈક દબંગ છે, એની ઉપર શ્રદ્ધા કરવી જોઈએ, એની ઉપર વિશ્વાસ કરવો. એટલે ઉઠવામાં, સવારે જાગવામાં બહુ વિચારો નહીં કરવાના, જાગી જવાનું. જીવનને આપણે
બારીકાઈથી નિહાળવું જોઈએ. આપણા જીવનનું પણ આપણે સૂક્ષ્મ પરીક્ષણ નિરીક્ષણ કરવું જોઈએ, ઓબ્ઝર્વેશન કરવું જોઈએ, જીવનનું ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ, જીવનનું આપણું આપણી ઘટનાઓનું. અને એમાંથી ને જ આપણને ખરું શાસ્ત્ર અને ખરું સત્ય મળે છે, ખરું વાંગ્મય મળે છે. આપણે જે બુદ્ધિથી વિચારીએ છીએ એના કરતાં આપણને જે દેખાય, ઈશ્વર કંઈક સુજાડતો હોય છે, આપણને હંમેશા સુજાડે છે. એ જેમ સવારે જગાડે છે ને, એમ જીવનમાં હંમેશા આપણને જગાડતો રહે છે, સુજાડતો રહે છે. પણ આપણે ક્યાંક માહોલમાં ઢંકાઈ જઈએ છીએ, ક્યાંક માહોલમાં આવી જઈએ છીએ, કોઈની વાતમાં આવી જઈએ છીએ, કોઈના વિચારોમાં આવી જઈએ છીએ, કોઈના વાદોમાં આવી જઈએ છીએ. બાકી બહુ જે આપણા શાસ્ત્રોએ આપેલું છે એ સૂજેલું ને લાદેલું છે, એમાંથી કંઈક મેળવવું જોઈએ. એક સરસ મજાનું સુભાષિત છે કે એક શાસ્ત્ર પાસે જાઉં છું તો એ શાસ્ત્ર મને કંઈક જુદું કહે છે, બીજા શાસ્ત્ર પાસે જાઉં છું તો એ મને કંઈક જુદું કહે. એક દર્શન અને બીજું દર્શન સેમ નથી, એના બધાના પ્રમાણો પ્રમાણ જ્ઞાન મેળવવાના સાધનો અલગ અલગ છે. કોઈ ઈશ્વરમાં માને છે, કોઈ નથી માનતો, કોઈ દ્વૈતમાં માને છે, કોઈ અદ્વૈતમાં માને છે. આના કરતાં તો સૌથી મોટું સત્ય, દબંગ સત્ય એ છે કે હું મારી હૃદયની ગુહાની અંદર ઉતરું અને મને અંદરથી જે લાધે, જે મને લાગે, જે મને સ્ફૂરે, ને અંદરથી આંખ બંધ કરીને શાંતિથી મારા અસ્તિત્વને હું પીછાણું અને એની અંદરથી જે મને દેખાય છે ને, એ પ્રકૃતિ છે, એ નિસર્ગ છે, એ ઈશ્વરની હાકલ છે અને એ ઈશ્વરની આંગળી છે, એ ઈશ્વરનો માર્ગ છે. આ માર્ગે ચાલવું જોઈએ. અસ્તુ જય હિન્દ, જય ભારત.